હાલમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. લોકડાઉનના પગલે સામાન્ય નાગરિકો પણ સલામતીને અને સુરક્ષા રાખવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. જોકે આ પરિસ્થિતિમાં વ્યસની લોકોની હાલત કફોડી બની જવા પામી છે. પાન, ગુટકા, તમાકુ અને દારૂ જેવા ગેરકાયદેસર નશાકારક ચીજવસ્તુઓ બંધ થઈ જતા આ વ્યસનીઓ લોકો સામે પરેશાન થઈ ઉઠ્યા છે. આવા સમયે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો તકનો લાભ લઈ દારૂ ગાડીને લોકોને વહેંચીને રૂપિયા કમાઈ રહ્યા છે. જોકે ગેરકાયદેસર રીતે ચાલતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મહુપાડા ગામના સીમાડે બેસી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ જનતા રેડ કરી હલ્લાબોલ કરી દારૂ ગાડવાનો સામાન અને સામગ્રીની તોડફોડ કરતા બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગ્રામજનોએ કાયમી રીતે દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા માટે જો કોઈ દારૂની ભઠ્ઠી ચલાવતા પકડાશે તો તેઓને 10,000 નો દંડ ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવી તેઓને પોલીસના હવાલે કરવામાં આવશે તેવો નિર્ણય કર્યો હતો.